ભારતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ભારતની જ્યારે વાત કરવામાં આવે બીજા ટર્મનું લોકડાઉન ચાલુ છે ત્યારે આપણે પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે છે પાંડેસરા વિસ્તારમાં જે કોંગ્રેસ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે જે શ્રમિકો પોતાના માદરે વતન જવા રવાના થશે એમને અમારા તરફથી ટિકિટ આપીને એ લોકોને માદરે વતન પહોંચાડવામાં આવશે પરંતુ કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે જે માદરે વતન જઈ રહ્યા છે જે કોઈ સામાજિક સંસ્થા છે એમને ટિકિટ આપવામાં આવી હતી અને સામાજિક સંસ્થા દ્વારા જે ટિકિટના જે મેસેજો છે તે લોકો સુધી પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. હવે અહીંયા વાત કરવામાં આવે તો બે લાઇન બનાવવામાં આવી છે જે એક લાઇનમાં એવા લોકો છે જેની પાસે ટિકિટ છે અને બીજી લાઇનમાં એવા લોકો છે જેની પાસે ફક્ત ને ફક્ત મેસેજ છે. હવે મેસેજ દ્વારા જેની જોડે ટિકિટ છે એ લોકોને તો પોતાના વતન માટે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે પરંતુ જેની પાસે ખાલી મેસેજ છે એ લોકોને બીજી લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે. હવે એ લોકોને કેવી વ્યવસ્થા કરવામાં આવશે હવે એ આપણી સાથે એક સ્થાનિક ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું. જી ભાઈ આપતા નામ? अमर बहादुर. क्या हुआ था आपके साथ? हमारे साथ हम लोग बैठे थे तो मैसेज आया कि आप 5 बजे तक पांडेसरा पीयूष चौकड़ी का चौकड़ी नाम का है यहाँ पहुँच जाइए और आपके लिए सुविधा 8 बजे फैजाबाद एरिया के लिए ट्रेन है आ जाइए. तो हमने वो नंबर पे फ़ोन करके इंक्वायरी पूछा भी उनसे कि भाई दूर है थोड़ा हमारा 25 किलोमीटर दूर पड़ता है हम जहाँ पे हैं हम जल्दी पहुँचे हम नहीं पहुँच सकते तो बोले आप आ जाइए 6:30 बजे तक ऐसा कुछ आ जाइए. बात भी हुई हमारी उनसे लेकिन अभी यहाँ ये लाइन में खड़े हैं तो बोलते हैं जिसके पास मैसेज है उसको भेजेंगे. जी ये जो मिसमैनेजमेंट है आपके पास कोई टिकट खरी है कि खाली मैसेज के आधार पर आ गए? मैसेज के आधार पर आया हूँ लेकिन फ़ोन करके आया हूँ. और कितने लोग आए हो आपके जैसे? अरे हमारे जैसे कम से कम होंगे हजारों लोग. જી જે મિસમેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો પાંડેસરા વિસ્તારમાં પહોંચી ગયા છે. હવે એ લોકોને કેવી વ્યવસ્થા કરવામાં આવશે એ હવે સરકાર અને પ્રશાસનને એની તકેદારી રાખવી પડશે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.